ક્રિય સંભાવ ગ્રુપના સ્થાપક તેમજ તરાર પત્રકાર અને લોકહૃદય સાહિત્યકાર ભૂપત વડોદરિયાની આજે 89મી જન્મતિથિ છે. પત્રકારથી તંત્રી અને ત્યારબાદ સંભાવ મીડિયા ગ્રુપના મોભી સુધીની સફર ખેડનાર ભૂપતભાઈનું નામ આજે ગુજરાતના ઘરે ઘરમાં જાણીતું છે. સાહિત્યમાં પણ ખેડાણ કરનાર ભૂપતભાઈની પંચામૃત કોલમે અનેક પરિવારની જિંદગીને નવી દિશા અર્પણ કરી છે. તો ભૂપતભાઈ ભલે આજે હયાત નથી, પણ તેમની યાદો પત્રકારત્વ અને સાહિત્યમાં સંઘરાયેલી પડેલી છે. ભૂપત વડોદરિયા ગુજરાતમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જે ભૂપત વડોદરિયા નામના 8 અક્ષરથી અજાણી હશે. સ્પષ્ટ વક્તા, સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ, નિખાલસ સ્વભાવ, આ હતી ભૂપતભાઈ વડોદરિયાની ઓળખ. સંભાવ ગ્રુપના સ્થાપક અને જાણીતા પત્રકાર તથા લેખક ભૂપતભાઈ વડોદરિયાની આજે 89મી જન્મતિથિ છે. ભૂપતભાઈ વડોદરિયાનો જન્મ 1929માં સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં થયો હતો. મૂળ ભાવનગર જિલ્લાના પાળિયાદના ભૂપતભાઈ માત્ર 22 વર્ષની વયે પત્રકારત્વમાં જોડાયા. 1951માં પત્રકારત્વમાં પ્રવેશ બાદ લગભગ 6 દાયકા સુધી તેઓએ પત્રકારત્વના જુદા જુદા ક્ષેત્રમાં ખેડાણ કર્યું. 6 દાયકામાં એક નાના પત્રકારથી સંભાવ મીડિયા હાઉસ સુધી તેમની સફર દમદાર રહી. વર્ષ 2012માં આપણા સૌની ભીની આંખો વચ્ચે અમદાવાદમાં ભૂપતભાઈએ આપણી સૌની વચ્ચેથી વિદાય લીધી. ભૂપતભાઈ માત્ર એક ઉમદા પત્રકાર અને મીડિયા હાઉસમાં મોભી ન રહેતા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર અને ઉત્તમ વ્યક્તિ પણ રહ્યા. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર ભૂપતભાઈ નોખું અનોખું કરવા માટે જાણીતા હતા. ઝવેરચંદ મેઘાણીને આદર્શ માનનાર એવા ભૂપતભાઈએ નાની ઉંમરે જ પત્રકારત્વમાં પ્રવેશ મેળવ્યો. લોકો વચ્ચે જઈ તેમના પ્રશ્નોને વાચા આપવાનું દ્રઢપણે માનતા એવા ભૂપતભાઈએ પોતાના પત્રકારત્વથી અનેક ચમરબંધીઓને નાથ્યા. નિર્ભીક પત્રકારત્વના હિમાયતી એવા ભૂપતભાઈએ સૌરાષ્ટ્રના સલાયા બંદરની દાણચોરીને ખુલ્લી પાડી. મહાગુજરાત આંદોલન વખતે મોરારજી દેસાઈનો વિરોધ કરવાનો હોય કે પછી 1975ની કટોકટીમાં ઇન્દિરા ગાંધીનો વિરોધ, ભૂપતભાઈએ કોઈને બક્ષ્યા નહીં. પત્રકારત્વમાં તેમના જઝ્બા અને જનૂનની તે વખતે લોકપ્રિય અખબાર ફૂલછાબે નોંધ લીધી. માત્ર 26 વર્ષની ઉંમરે જ જન્મભૂમિ મેનેજમેન્ટે તેમને ફૂલછાબના તંત્રી બનાવ્યા. સમય જતા ફૂલછાબ અને ભૂપતભાઈ એકબીજાના પર્યાય બની ગયા. ઝવેરચંદ મેઘાણીને પોતાનું આદર્શ માનતા એવા ભૂપતભાઈએ જીવન પર્યંત નિર્ભીક પત્રકારત્વની જ્યોત જલાવી રાખી. આ જ્યોત આજે પણ સંભાવ ગ્રુપના સંભાવ મેટ્રો, વીટીવી ન્યૂઝ અને અભિયાન મેગેઝીન રૂપે પ્રજ્વલિત છે. હવે સંભાવ ગ્રુપ FM રેડિયોમાં પણ પદાર્પણ કરી રહ્યું છે. ફૂલછાબ છોડ્યા બાદ તેઓ ગુજરાત સરકારના માહિતી ખાતામાં જોડાયા. માહિતી ખાતામાં તેમણે અનેક સુધારા કર્યા. રાજ્ય સરકારના પાક્ષિક ગુજરાતની કાયાકલ્પ કરી. જોકે અંતે ભૂપતભાઈ તો હતા પત્રકારજી. માહિતી ખાતાના ઉચ્ચ હોદ્દાની નોકરી છોડી ભૂપતભાઈએ 1986માં સંભાવ દૈનિકની શરૂઆત કરી. સંભાવના જન્મની સાથે ગુજરાતી પત્રકારત્વમાં એક નવા યુગનો જન્મ થયો. સંભાવ દૈનિક ખરા અર્થમાં લોકોનો અવાજ બન્યો. ભૂપતભાઈના હાથ નીચે પત્રકારત્વની એક વિશાળ પેઢી તૈયાર થઈ. સંભાવ ગ્રુપ આજે વિસ્તરીને પ્રિન્ટ સાથે ઇલેક્ટ્રોનિક, વેબ, FM રેડિયો અને ટ્રાન્ઝિટ ચેનલમાં છે. સંભાવ ગ્રુપના સંભાવ મેટ્રો, અભિયાન મેગેઝીન, વીટીવી ન્યૂઝ અને વાઇસ ટીવીના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યું છે. ભૂપતભાઈ માત્ર પત્રકાર કે અખબારના મોભી જ ન રહેતા સંવેદનાસભર લેખક પણ હતા. ગુજરાતી સાહિત્ય જગત ભૂપતભાઈને અવિસ્મરણીય યોગદાન માટે યાદ રાખશે. અભિયાનમાં આવતી પંચામૃત કોલમ આજે પણ એટલી જ લોકપ્રિય છે. પંચામૃતે ગુજરાતના અનેક પરિવારોને નવી રાહ ચીંધી છે. તેમણે અનેક નવલિકા લખી, 30થી વધુ નવલકથા પણ લખી, જીવન વિષયક પુસ્તકો પણ લખ્યા. આ બધા જ પુસ્તકો આજે લોકોને પ્રેરણા આપે છે. આવા ગુજરાતના પનોતા પુત્ર ભૂપતભાઈ
આજે પણ સેંકડો પત્રકાર અને કરોડો ગુજરાતીઓના દિલમાં અનોખું સ્થાન ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.